મિત્રો, કહેવાય છે ને કે શરીર આપણું માટીમાંથી બન્યું છે, માટીમાં ભળી જવાનું છે, શ્વાસ આપણો ઉધાર છે, ઘમંડ આપણું બાળુઆત છે કે જેણે એક દિવસ જવું જ પડશે. મિત્રો, વાત છે એવા એક ગુરુકુળની કે જેની અંદર એક શિષ્ય ભણી ગણીને તૈયાર થઈ જાય છે, ગુરુકુળમાંથી તેને વિદાય લેવાનો સમય આવી જાય છે. ગુરુજીને પ્રણામ કરવા માટે જાય છે, પ્રણામ કરે છે, તેમને પગે પડે છે, આશીર્વાદ લે છે. ગુરુજી પણ તેને આશીર્વાદ આપે છે અને કહે છે, બેટા, તારું શિક્ષણ ખૂબ જ ઉચ્ચ રહ્યું છે, હું તારા કામથી પ્રસન્ન છું અને તને ભેટ સ્વરૂપે એક વસ્તુ આપું છું જે તારા જીવનમાં કામમાં આવશે. ગુરુજી એ શિષ્યને એક અરીસો આપે છે અને કહે છે, આ કોઈ સામાન્ય અરીસો નથી, આ અરીસામાં સામે ગમે તે વ્યક્તિને તું રાખીશ ને, એટલે તેનો સ્વભાવ કેવો છે, એના મનમાં શું ચાલી રહ્યું છે, તમામ પ્રકારની માહિતી તને ખ્યાલ આવી જશે. એટલે શિષ્ય તો ખૂબ ખુશ થઈ જાય છે અને થોડા 2-5 મિનિટ બાદ તે ગુરુજી તરફ એ અરીસો ધીમેથી રાખે છે અને પોતે જાણવાનો પ્રયાસ કરે છે કે ગુરુજીના મનમાં શું ચાલી રહ્યું છે, તેમનો સ્વભાવ કેવો છે. ત્યારે તેને જાણવા મળે છે કે ગુરુજીમાં તો લોભ, ઘમંડ, ગુસ્સો અને નારાજગી તમામ પ્રકારની વસ્તુઓ ભરેલી છે જે બહાર દેખાતી નથી. એટલે એને થયું કે ગુરુજીને ક્યાં આ વાતનું આપણે કહેવું રહ્યું, આ તો આપણા ગુરુજી છે, તેમની આગળ આ વાત ન કરાય. એ ચૂપેચાપ ત્યાંથી ગુરુજીને પ્રણામ કરે છે અને એ અરીસો લઈને ત્યાંથી ચાલ્યો જાય છે. રસ્તામાં તેને એક મિત્ર મળે છે. મિત્ર થોડો નારાજ હોય છે. તેને થયું કે લાવ મિત્ર સામે અરીસો ધરીને જોઈ લઈએ, એના મનમાં શું ચાલી રહ્યું છે. ત્યારે એ મિત્રમાં પણ તેને લોભ, ઘમંડ, ગુસ્સો, નારાજગી સહિતના અનેક દુર્ગુણો દેખાય છે. તેને થયું કે દુનિયામાં મારા ગુરુજી હતા, ગુરુજીમાં પણ આ ગુણો, મારા મિત્રમાં પણ આ ગુણો, મારા નજીકના વસ્તુઓ છે તેમાં પણ આ બધા ગુણો જોવા મળી રહ્યા છે. તે રસ્તે આવતા જતા ઘણા બધા વ્યક્તિઓ પર ટેસ્ટિંગ કરે છે. દરેક વ્યક્તિમાં તેને દુર્ગુણ દેખાય છે. તેને થયું કે સંસાર કેવો છે, આ સંસારમાં જીવવા જેવું જ નથી, દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક દુર્ગુણ તો છે જ. અરીસો લઈને તે સાંજે પોતાના ઘરે જાય છે અને માતા પિતાની એક આશા બંધાયેલી હોય છે કે મારા માતા પિતામાં સર્વગુણ સંપન્ન હશે, નામી વ્યક્તિઓ છે, સમાજમાં તેમનું માન મોપ ખૂબ જ છે, તેમનામાં ખરેખર દુર્ગુણો નહીં હોય. માતા પિતા તરફ એ અરીસો રાખે છે અને તેમના પણ માં પણ તેમ સેમ જ વસ્તુ જોવા મળે છે. લોભ, ઘમંડ, નારાજગી, ગુસ્સો સહિતના અનેક દુર્ગુણો માતા પિતામાં પણ જોવા મળે છે. ત્યારે તે જીવનથી નારાજ થઈ જાય છે કે આ શું, મારા માતા પિતા સરખામાં પણ આ બધા દુર્ગુણો જોવા મળે છે. બીજે દિવસે વહેલી સવારે તે જે ગુરુએ તેમને અરીસો આપ્યો હોય તે ગુરુ પાસે જાય છે અને ગુરુજીને કહે છે, ગુરુજી, સંસારમાં તો દરેક વ્યક્તિમાં દુર્ગુણો દુર્ગુણો છે, તો પછી આ સંસારમાં જીવવાને કોઈ મતલબ નથી. દુનિયામાં લોકો બહાર દેખાડે છે શું અને અંદર પોતાના મનમાં શું ચાલે છે, દરેક વસ્તુ અલગ છે અને દુર્ગુણોથી ભરેલી દુનિયા છે મહારાજ. હવે ગુરુજી તો થોડા મલકાય છે અને કહે છે કે બેટા, તે જે સમય છે ને, સમય અત્યારે વેડફ્યો છે, કેમ બીજાના દુર્ગુણો જોવામાં તે પોતાનો સમય વેડફ્યો છે, હવે આજ અરીસો તું તારા સામે ધરીજો. તેની સામે ધરે છે તો તેનામાં પણ લોભ, ઘમંડ, ગુસ્સો અને નારાજગી સેવા અન્ય બીજા ઘણા બધા દુર્ગુણો તેની અંદર જોવા મળે છે. એટલે મિત્રો, કહેવાય છે ને કે જીવનમાં આપણે ઘણો બધો સમય વેડફી નાખીએ છીએ બીજાના દુર્ગુણો જોવામાં. આપણામાં કયા દુર્ગુણો છે એ આપણે તો પ્રદર્શિત કરતા નથી અને કહેતા નથી, પરંતુ બીજાના દુર્ગુણો જોવામાં ઘણો બધો સમય વેડફી નાખીએ છીએ. ઘણી વખત આપણે ખોટા હોઈએ છીએ, તેમ છતાં પણ સામેવાળી વ્યક્તિ ખોટી છે એવું ત્રીજી વ્યક્તિને સાબિત કરો છો અને પોતે સાચા હોવાનું જે નાટક કરો છો. એટલે મિત્રો, આ વસ્તુ ખોટી છે, કારણ કે ઈશ્વરના ચોપડે તો એ દર્પણ રહેલો છે. દરેક દર્પણ એની અંદર દુર્ગુણો ઈશ્વરને દેખાય છે અને તે પ્રમાણે જ તમને તમારા કર્મોનું ફળ મળવાનું છે. એટલે મિત્રો, મનુષ્યની બીક નહીં પરંતુ ઈશ્વરની બીક રાખજો, કારણ કે એની પાસે દર્પણ છે અને છે. ચાલો મિત્રો, આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે. સ્ટોરી પસંદ આવી તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ફરીથી આવી એક નવી સ્ટોરી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.